समाचारोमां आगळ વધીએ। બારડોલી એસટીના 35 રૂટ રદ કરવામાં આવ્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ વધવાના કારણે મુસાફરો ઘટતા આ નિર્ણય લેવાયો છે। લોકલ ટ્રીપના 30માંથી 20 રૂટ એક્સપ્રેસ ટ્રીપના છે, જે 15 રૂટ છે જે રદ કરાયા છે, જ્યારે 30માંથી 20 રૂટ રદ થયા છે। કોરોના મહામારીને કારણે મુસાફરોની સંખ્યા ઓછી છે। બારડોલી એસટી ડેપોના મેનેજરે આ નિર્ણય કર્યો છે। બારડોલીથી લોકલ ટ્રીપ પહેલા 30 જેટલા રૂટ ચાલુ હતા, જે ઘટાડી હાલ 10 રૂટ કાર્યરત છે, જ્યારે એક્સપ્રેસ બસના 20 જેટલા રૂટ ચાલુ હતા, જે ઘટાડીને 5 રૂટ કાર્યરત છે। ત્રીસ લોકલ હતા એના અત્યારે અમે 15 લોકલ શેડ્યુલથી સંચાલન કરીએ છીએ। એક્સપ્રેસ જે 20 હતા એના અત્યારે 5 શેડ્યુલથી અમે સંચાલન કરીએ છીએ। ડેપો ખાતે કુલ અત્યારે 15 શેડ્યુલનું સંચાલન થાય છે। કોરોનાનો કહેર વધતા લોકો જાતે જ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, એવું એટલા માટે લાગી રહ્યું છે કેમ કે અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેશન પર ખૂબ ઓછી ભીડ જોવા મળી। અહીં અગાઉ કોરોના હોવા છતાં દરરોજ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વિનાના હજારો લોકોની ભીડ જોવા મળતી હતી, પરંતુ હાલ કોરોના વકરતા લોકો સ્વયંભૂ સમજીને કામ વિના બહાર જવાનું કે મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે। મુસાફરો ઘટવાના કારણે અમદાવાદ એસટી વિભાગે પણ 868 જેટલી બસ હાલ બંધ કરી છે। 15 એપ્રિલે અહીં 5047 બસ ચાલતી હતી, જે ઘટીને 4179 શિડ્યુલ બસ ચાલી રહી છે। ગુજરાતભરમાં કોરોનાનો કહેર છે અને આ કોરોનાના કહેરને કારણે હવે લોકોની અવર જવર પણ ઓછી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે આ ગીતા મંદિર બસ સ્ટેશન છે કે જ્યાં સામાન્ય દિવસોમાં પણ ખૂબ જ ભીડભાડ છે તે જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે ખૂબ જ પાકી હાજરી છે તે પ્રવાસીઓની જોવા મળી રહી છે। એટલે કે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે બસમાં પણ ટ્રાફિક છે તે ઓછું થઈ રહ્યું છે। સાથે સાથે કેટલાક જે ગુજરાતના વિસ્તારો છે, ગામડાઓ છે કે જ્યાં વૈશ્વિક લોકડાઉન કરવામાં આવ્યું છે અને ત્યાંની જે ટ્રીપો છે તે બંધ કરવામાં આવી છે, એટલે કે 10 દિવસમાં જે શિડ્યુલ બસો ચાલતી હતી 5000થી વધારે તે ઘટીને 4100 જેટલી શિડ્યુલ ફ્લાઇટો છે તે અત્યારે ચાલી રહી છે અને 800થી વધારે જે શિડ્યુલ બસો હતી તેની ટ્રીપો છે તે રદ થઈ છે। કારણ કે કોરોનાનો કહેર છે, પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી છે, હંગામી ધોરણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ જતી બસોને પણ રદ કરવામાં આવી છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।